અને વાંચી સંભળાવી ત્યારે લાગ્યું કે કવિતા તો બહુ નબળી હતી, પ્રેમના રાગડા હતા. એટલે પેલી કહી દીધું કે નો નો નો, આઈ વોન્ટ યોર પોએટ્રી ટુ સર્વ, યુ આર બિકમિંગ અ બેડ પોએટ, આઈ મસ્ટ લીવ યુ, અને જતી રહી. તો આ કવિતાને માટે ગમે તેવા મોટા સંબંધનો પણ ભોગ આપવાની વૃત્તિ એ હોવી જોઈએ જો કવિતા માટે જીવતા હો તો. અને કવિતા માટે જીવવા માટે આજે આપણે એની કવિતા વાંચીએ છીએ. તો આ જે વેદના છે એનો જે ઝૂલો, એ ઝૂલો કવિને પણ બીજે છેડે લઈ ગયો છે, અને નથી લઈ ગયો એમ નહીં. અને તે છતાં એમણે જે કવિતાઓ લખી છે તેમાં ગ્રીષ્મ પણ છે, સાથે પાનખર પણ છે. અને જે એમની જે છેલ્લી કવિતા છે જેમાં આખરે જ્યારે દેવીનો એલિજીસ લખી તો વિશ્વયુદ્ધ પછીના ગાળામાં લખાય, 1912માં એની પ્રથમ પંક્તિઓ. અને કવિની એક વિલક્ષણ જીવનની જે દ્રષ્ટિ છે તે અહીં આપણને આપણા મન પર અસર કરી જાય છે. આપણે તો કોઈનો હાથ હાથમાં ચાલીએ છીએ, પછી કશું જાણે બન્યું તેમ છૂટા પડીએ છીએ. પણ કવિ જે દેખાતો નથી આપણને તે જોવાનો પ્રયત્ન કરીને કહે છે કે જો કોઈ હા કોઈનો હાથ હાથમાં મેળવો તો એ જ હાથ ઊંચો કરીને આવજો, એમ કહેવાનો છો, યાદ રાખજો, આ બેને ભેગા કરીને હાથ મેળવજો. એટલે એન્ટિસિપેટ ઓલ ફેરવેલ્સ, જો એ જો તમે જો પહેલેથી કલ્પી લેશો, જસ્ટ શેકિંગ હેન્ડ્સ, આવું છે, માત્ર બીજાનો હાથ હાથમાં લઈને ઝુલાવો, એટલું જ છે. હાઉ મચ એન્કાઉન્ટર ઇઝ ધેર, અને એ તમારો હાથ બીજાના હાથમાં મળે છે ત્યાંથી તમે કેટલા બધા મોટા ભવિષ્યનો સંચય કરવો શરૂ કરો છો. વોટ ગેધરિંગ ઓફ બિગન ફ્યુચરિટી, એન્ડ ધેન હાઉ મેકિંગ ઈચ વન્સ ઓન કેન બી સ્ટાર્ટિંગ ફ્રોમ સચ ડિલાઇટ બિયોન્ડ કમ્પેર. અને ત્યાંથી દરેકના એ મળેલા હાથમાંથી જે આનંદનો નવો સ્ત્રોત શરૂ થયો એ કેટલો પ્રખર વહેતો જશે એ તમને ખબર છે ખરી? ત્યારે આ ગયા પછીથી એ જ્યારે દુઈનો એલિજીસ લખવા માટે મ્યુસોતના કિલ્લામાં ગયા, ત્યાં જર્મનીમાં આવા ઊંચા ટેકરાઓ ઉપર મહેલો બાંધીને લોકોને રહેવાની ટેવ, પૈસાદાર લોકો, અને એમાં એક કિલ્લાના એકાંતમાં એમને જવાનું મન થયું ને ત્યાં જઈને રહ્યા. એ જાય તો ઘરના બધા માણસોને વધાય કરી દે કે હું અહીંયા એકલો રહીશ, એકાદ નોકર હોય તો હોય, ન હોય. અને પછી ત્યાં એક દિવસ આમ આવી રીતે આંટા મારતા હતા, એક વૃક્ષોને અડેલીને ઊભા હતા, કોઈને કાગળ લખવાનો વિચાર કરતા હતા, ત્યાં ઝાડની ડાળી પરથી એકાએક કોઈ પંખી ઉડીને ગયું. અને ત્યારે એમને એક વિલક્ષણ અનુભવ થયો કે આ પંખી ઉડીને ગયું એ વૃક્ષની શાખા પણ હું, અને પંખી ઉડીને ગયું ત્યારે પંખીનો જે ભાર હતો ડાળી પર એ થવાને કારણે ડાળી ઊંચે ઉછળી, તો એ પણ એનો કંપ, એ પણ મારા હૃદયનો કંપ, જે આકાશમાં ઉડીને ગયું તે પણ હું, જાણે પંખી મારામાંથી ઉડીને ગયું એ પંખી પણ હું, એ ઉડવાનું આકાશ પણ હું. આવી કોઈ અખિલાઈનો અસહ્ય એવો અનુભવ એમને થયો, અને એમાંથી એમણે આ એલિજીસને લખવાની શરૂઆત કરી. ત્યારે એણે કહ્યું કે નથિંગ હેપન્સ આઉટસાઇડ યુ, ઇફ યોર હાર્ટ કેન બેર ઇટ ધ હોલ વર્લ્ડ યુ કેન એન્ટરટેઇન, આખી સૃષ્ટિને તમે ધારણ કરી શકો. અને એમાંથી આ એલિજીસ જન્મી. પણ એલિજીસમાં એમણે જેને આપણે કહીએ કે સાચા અર્થમાં લેમેન્ટ એન્ડ પ્રેઇઝ, એટલે વિલાપ પણ છે આખી માનવ જાતિ વતીનો. કારણ કે એણે કહ્યું કે મેન હેઝ લોસ્ટ ધ ઇમેજ ઓફ હિઝ ઓન એક્શન, એક્શન એન્ડ ઇમેજ આર ડિવોર્સ્ડ. અને આપણી જે સેન્સિબિલિટી છે કેવી છે? ડિસોસિએટેડ સેન્સિબિલિટી છે, બધાથી વેગળી પડી ગયેલી, પૃથક થઈ ગયેલી એવી છે. આ જગતમાં કશું જોડાતું નથી. એટલે એક કવિતામાં સરસ કહે છે કે જો કોઈએ ઘર બાંધવું હોય તો હવે બાંધી લો, હવે પછી ઘર બાંધવાની ક્ષણ રહેવાની નથી. જો કોઈ એક શબ્દ બોલવો હોય તો બોલી લો, આ યુદ્ધના ભંગારમાં તમારા શબ્દ પણ ધુમાડા સાથે ઉડી જવાના છે, એવી એક કવિતામાં એમણે ચેતવણી પણ આપી છે. હવે આવા કવિ આ જગતમાં રહેતા હતા ત્યારે એમને ગુલાબ, એની કવિતાનું બહુ સરસ પ્રતીક છે. અને ગુલાબ છે તો એની પાંખડી એ કોઈએ આંખની ઢાળેલી, આંખના ઢાળેલા પોપચા જેવી લાગે છે. અને ઢાળેલું પોપચું છે છતાં પણ એમાં નિદ્રા નથી, તો
so much sleeplessness in so many leads. એટલે આ આટલા બધા આંખના પોપચાની આટલી બધી અનિદ્રા, એવી રીતે ગુલાબનું વર્ણન કરે છે. અને ગુલાબના ગુલાબની પાંખડી વચ્ચેના વચ્ચે જે આકાશ ઝીલાયું છે એ આકાશની જગતને ભેટ આપવાની વાત કરે છે. ગુલાબ સાથેનો ઘણો સંબંધ છે અને ઘણી બધી કવિતાઓ છે. પણ પછી એક ગુલાબ ચૂંટવા જતા કાંટો વાગ્યો, અને કાંટો તો વાગે કંઈ ખાસ કોઈ પરવા કરતો નથી, પણ એમાંથી પછી એમને લ્યુકેમિયા થયો, બ્લડ કેન્સર, અને એને કારણે 2 કે 2.5 વર્ષ પછી એમનું મરણ થયું. અને મરણ થયું ત્યારે આ જે વેદના, શરીર આખું સૂજી ગયું, એમને માતા જોડે એમને બનતું નહીં. અને પછી તો એમણે બધાને કહી દીધું કે તમે જેને જોતા હતા તે હવે હું નથી, વ્યાધિએ મારો કબજો લીધો છે, હું મને ઓળખી શકતો નથી, અને મારી વેદનાએ રચેલા વિશાળ અવકાશમાં હું પોતે અજાણ્યા જેવો ભમ્યા કરું છું. મારી વેદનાએ જે નવું જગત રચ્યું છે મારામાં રહીને, એમાં હું પોતે ભૂલો પડેલો અજાણ્યા જેવો ભમ્યા કરું છું, તમે આવીને કોને મળશો? તો એની માં 30 માઇલ જ દૂર હતી, કહ્યું કે હું તને મળવા આવું છું, તો ના પાડી દીધી. કોઈને પણ મળવા ન દીધા. ડૉક્ટરને પણ કહ્યું કે તમે મને શાંતિથી, કે મારું કોના જેવું છે? તો કે જ્યારે પ્રાણી કોઈ ઘવાય છે અને ઘવાયને મરણ તો બની જાય છે, ત્યારે ગુફામાં જઈને એકલું બેસીને એકાંતમાં મરી જાય છે, તેમ હવે હું આ એકાંતમાં બેઠો છું. અને એણે જે કહેવાય છે કે લગભગ એની જિંદગીની છેલ્લી કવિતા, તો વેદનાને પણ આવકારે છે અને કહે છે, કમ ધેન માય લાસ્ટ એન્ડ લેટેસ્ટ એક્સેપ્ટેશન, મારું સૌથી છેલ્લું હું જેનું સ્વાગત કરું છું, તે વ્યાધિ ભલે ચાલ્યા હોય, પેઇન ઇન ધીસ ફ્લેશલી વેબ બિયોન્ડ ઓલ ક્યોર, એ પણ જાણે છે બિયોન્ડ ઓલ ક્યોર, એનો કોઈ ઈલાજ નથી, અને મારી આ કાયામાં સર્વત્ર વ્યાપી ગયેલું, એઝ વન્સ ઇન માઇન્ડ, એકવાર એક બીજું પેઇન હતું તે આખા મનમાં વ્યાપી ગયેલું, જેણે મારી પાસે કવિતા લખાવી. સી નાવ માય કોન્ફ્લેગ્રેશન ઇન યુ, કોન્ફ્લેગ્રેશન મનમાં દવ લાગે એના જેવું, મારું આખું શરીર, મારી આખી કાયા આ વેદનાથી ઝળહળી ઉઠી છે, જાણે વેદનાની દીપમાળ પ્રગટી છે. ધ વુડ નો લોંગર કેન એબ્ઝોર્બ એગ્રીમેન્ટ વિથ ધ ફ્લેમ, અગ્નિનો કાષ્ઠ જોડેનો એક કરાર છે, એ કદી તોડી ન શકાય. હવે ભેગા થયા છે તો એ કરાર ચાલુ જ રહેશે. વિચ યુ આર આઉટ થ્રોઈંગ, આઈ ફીડ યુ નાવ, દર્દને કહે છે કે હું તારું હવે પોષણ કરું છું, એન્ડ બર્ન ઇન યુ, અને તારામાં હું બળું છું. ત્યારે માય અર્થ બોર્ન માઇલ્ડનેસ ઇન યોર ફ્યુરી, રોગનો પ્રચંડ આવેગ, અને હું પૃથ્વીનો જીવ એટલે મારામાં રહેલી જે નમ્રતા, અને આ તારી જે ફ્યુરી છે એ શાની છે? તો કે નરકના અગ્નિની છે. સો પ્યોર, સો પ્લાનલેસ, ફ્રી ફ્રોમ ઓલ ટુ કમ, આઈ ક્લાઇમ્બ ધીસ ડીઝી ફેગટ પાઇલ ઓફ પેઇન. આ પેઇન શું છે? તો કે ચિતાને ફેગટ પાઇલ, ચિતાને માટે ખડકેલા લાકડા, એમાં હું જાતે ચડું છું. સો શ્યોર આઈ હેડ નો વેર સેક્રિફાઈસ ટુ ગેઇન એ ફ્યુચર, હવે મારે કોઈ ભવિષ્ય મેળવવાનું નથી. ઓલ ધીઝ હાર્ટ્સ અનકાઉન્ટેડ સમ, અને હૃદય જે મેળવ્યું એ ગણવાનો, એનો સરવાળો કરવાનો મને સમય નથી. એમ આઈ સ્ટીલ ધેટ અનરેકગ્નાઇઝેબલી કન્ઝ્યુમ્ડ, આનાથી ખવાઈ ગયેલો એવો હું હજુ તેનો તું જ છું, તેનો તે જ છું, ઓળખાઈ શકું એમ છું. આઈ સ્નેચ નો મેમરીઝ ઇન સાઇડ, પહેલાં જે બધા સ્મરણોને મારા હૃદયમાં લઈ જતો હતો હવે હું કશું લેતો નથી. ઓ લિવિંગ લિવિંગ બિંગ આઉટસાઇડ એન્ડ આઈ ઇન ફ્લેમ, આખું જીવન આખું જગત બહાર રહી ગયું અને હું અગ્નિના નેપથ્યમાં ચાલ્યો ગયો, એન્ડ નો વન નોઈંગ મી, અને હવે મને કોઈ ઓળખતું નથી. ત્યારે આ રીતે કવિનું જ્યારે મરણ થાય છે, ત્યારે એમણે 29 ડિસેમ્બર 1926, અને ત્યારે એમણે છેલ્લી પોતાની કબર પર લખવાની જે કવિતા, તેમાં પોતાને વિશે જે કહ્યું છે તે પણ આ જ છે કે રોઝ ઓ ધ પ્યોર કોન્ટ્રાડિક્શન, એ આના જેવો કોઈ પ્રબળ વિરોધ, શુદ્ધ વિરોધ કોઈ બીજો છે નહીં. કયો વિરોધ છે? તો કે ડિલાઇટ ઓફ બીઈંગ નો વન સ્લીપ અંડર સો મેની લીવ્સ, બીઈંગ નો વન સ્લીપ,
તો કવિ કેવો છે? સદા જાગરૂક છે અને એ દ્રષ્ટિ ખોલીને જુએ છે, કવિને માટે નિંદ્રા નથી. તો આ ગુલાબનું આ પ્રતિક એને દ્વારા એમણે કહ્યું કે આ જે જગત છે એ તમે બધા તો આંખ બંધ કરી શકશો, આરામ લઈ શકશો, જોવાનું ટાળી શકશો, નહીં ગમતું નહીં જોશો, પણ કવિની આંખ તો સદા ખુલ્લી રહેશે. અને એમ ન માનશો કે મરણમાં એ બિડાઈ ગઈ છે, એ આપણા બધામાં ઉગડી છે. રિલકેની કવિતા તો આખો એક વિશાળ સાગર છે અને થોડી એની જ પંક્તિઓ દ્વારા મેં આ કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને એ બીજું તો બધું એના વિશે ઘણું છે અને લખાયા કરે છે, પણ આ તો એટલા માટે જ કે તમે કોઈ વાર આ થોડીક પંક્તિઓ સાંભળ્યા પછીથી આ કવિના જગતમાં પ્રવેશવાનું મન થાય. તો હવે મને લાગે છે કે 10 મિનિટના આરામ પછી સેમ્યુઅલ બેકેટ વિશે છેલ્લી વાત જે મારે કરવાની છે તે કરી લઈ. સેમ્યુઅલ બેકેટ એક એવા લેખક છે કે જેણે જેમ આપણે રેમ્બોની વાત કરી તે પ્રમાણે એ સાહિત્ય કે ભાષા જેટલી હદ સુધી જઈ શકે, અને એક રીતે કહીએ તો જેમ વોર ટુ એન્ડ વોર તેમ નોવેલ ટુ એન્ડ નોવેલ, નવલકથાનો ખાત્મો બોલાવી દેવાને માટે નવલકથા, એવી એક બહુ જ વિધ્વંસક પ્રવૃત્તિ કરી છે. અને કદાચ આપણા જમાનાનો સૌથી સાહસિક જોઈસ પછીથી, જ્યારે જોઈસે યુલિસિસ લખી ત્યારે બધા એમ કહ્યું કે દેટ ઇઝ ધી એન્ડ ઓફ નોવેલ, હવે નવલકથામાં લખવાનું શું રહ્યું. પણ જોઈસનો સેમ્યુઅલ બેકેટ શિષ્ય અને બહુ જ મહેનત કરીને એની ફેનેગન્સ વેઇક નવલકથા જોઈસની તે ફ્રેન્ચમાં ઉતારવાનો પ્રયત્ન પણ કર્યો અને એમાંથી એને ઘણું શીખવાનું મળ્યું. જોઈસ એક જૂની દુનિયાને લઈને ચાલે છે જેમાં યુલિસિસની મિથ ગૂંથાય છે, બાપ દીકરા એકબીજાને શોધે છે, અને એ જે હોમરના મહાકાવ્યના જે 18 એપિસોડ્સ, એ 18એ 18નું માળખું યુલિસિસમાં છે, એનું નામ જ સૂચવે છે તે પ્રમાણે. વળી જોઈસની સ્મૃતિ ભયંકર હતી, આસુરી, એની આંખો નબળી, એટલી બધી નબળી કે પહેલા એ તો સંગીતનું શિક્ષણ લેતા હતા અને જ્યારે પરીક્ષા આપવાની આવી ત્યારે એની આંખો એટલી બગડી ગયેલી કે પિયાનાની ધોળી અને કાળી કી એ વચ્ચેનો ફેર ન કરી શકે, એટલે કે આ ધોળું છે ને કાળું છે એ ભેદ પણ ન પારખી શકે, એટલી ખરાબ આંખોને પિયાનો વગાડવા માટે બેસાડ્યા પરીક્ષામાં, તો આ ભેદ ન કરી શકવાને કારણે નપાસ થયા. પણ આ સંગીતનું જ્ઞાન લઈને નવલકથામાં ગયા, એટલે કેકોફોની સંગીતનો એક ખાસ જે સંજ્ઞા છે કે તમે એવું લાગે કે જ્યારે અમુક સુરાવલી તમારી આગળ પ્રગટ થતી હોય ત્યારે તમને લાગે કે આની વચ્ચે મેળ નથી, ડિસ્કોર્ડન્ટ નોટ્સ છે, પણ પછીથી એક સુર એવો આવે જેને કારણે આગળનું ડિસ્કોર્ડન્ટ લાગતું ગોઠવાઈ જાય. યુલિસિસ આખી આ પ્રિન્સિપલ પર રચાયેલી છે, ઓન ધ પ્રિન્સિપલ ઓફ કેકોફોની. તો યુલિસિસમાં સંગીત છે, ભાષાનું સંગીત, અને આ સંગીતના વિદ્યાર્થીએ પણ પછી તેની આંખો એટલી નબળી થઈ ગઈ કે તે જમાનામાં એનેસ્થેસિયાની બહુ સગવડ નહીં ત્યારે આંખના 12 ઓપરેશન કરાવવા પડ્યા, અને છતાં એ લખે ત્યારે બહુ દૂરથી જોઈ શકે માટે જમીન ઉપર ડ્રોઈંગ પેપર પાથરે ખાસ લાંબી 3-4 ફૂટ લાંબી પેન્સિલ કરાવેલી અને ચાલતા ચાલતા લખે, અને પછી એનો વીંટાળીને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરવા જાય ત્યારે બધા લોકો વિચાર કરે કે આ કોણ છે, આ શું રોજ આવું લઈને આવે છે. ટીકા થાય, લોકો વાતો કરે, કોઈ કહે છે કે જાસૂસ છે, અને લગભગ આયર્લેન્ડથી હદપાર થઈને આ જિંદગી ગાળી. પણ એની સ્મૃતિ એટલી બધી પ્રબળ કે એમાં જ્યારે લખે
ત્યારે ડબલિનની એક એક શેરી અને ઘરના નંબર ને જોયેલી વ્યક્તિઓ ને બધું જ તાદરુસ્ત થઈ ઉઠે. હવે આ હું એટલા માટે કહું છું કે સેમ્યુઅલ બેકેટ એના શિષ્ય, એના એડમાયરર, અને છતાં એની શૈલી આનાથી સાવ જુદી. કારણ કે બેકેટ કહે છે કે આઈ એમ રાઇટિંગ અબાઉટ અ મેન હુ હેઝ નો મેમરી, એવા માણસને માટે લખું છું. અથવા તો એ માણસનું મારે વાત કરવાની છે. એટલે સેમ્યુઅલ બેકેટ કહે છે કે મારે કોઈ પોસ્ટેરિટી જેવું કશું છે નહીં, હું જે લખું છું તો આઈ એમ રાઇટિંગ ફોર ધ પ્રેઝન્ટ ટાઈમ્સ ઓનલી. તો એણે તો પહેલેથી જ અમરતાનો મોહ છોડી દીધો છે અને કહ્યું કે એની જે વાત છે એનું રેલેવન્સ વર્તમાન જોડે છે. ભવિષ્યમાં કદાચ માણસ પાછો સુધરે અને સ્મૃતિ પ્રાપ્ત થાય, પોતાને ઓળખતો થાય, તો એ વાત જુદી. ત્યારે એ જે વાત લખે છે એ મિથલેસ મેનની છે, જેની પાસે કોઈ પુરાણ નથી, જેની પાસે કોઈ પ્રતીક નથી, જેની પાસે નરી થોડીક ભાષા આવી છે. તમે જોશો કે આટલું બધું પાંખું, સ્પાસ, આટલી બધી આછી એવી ભાષા કોઈ લેખકની નથી, અને એટલામાં જ રહીને એ કામ કરવા માંગે છે. ત્યારે એમાં રહેલી જે સમસ્યા છે બહુ ઊંડી છે. એ સમસ્યા આજની માનવજાતને જે મૂંઝવી રહી છે તે સમસ્યા છે, અને તે એ છે કે રિલેશન ઓર નોન રિલેશન જે હોય તે ઓફ માઇન્ડ વિથ એક્સટર્નલ રિયાલિટી, આપણો ને આપણી બહાર રહેલા જગત સાથેનો આપણો સંબંધ, અથવા સંબંધ નથી તો તે શું છે તે. તો સંબંધ અથવા સંબંધનો અભાવ બહારના જગત સાથેનો એ ઓળખવા માંગે છે, અને એનો મુખ્ય પ્રયત્ન આ જ છે જાણવાનો કે વોટ ઇઝ ઇટ ટુ બી એ મેન. જો આપણા પાંચે પાંચ વ્યાખ્યાનમાં આ મુદ્દો ફરી ફરી આવે છે, વોટ ઇઝ ઇટ ટુ બી એ મેન, માણસ હોવું એટલે શું. એના એક પાત્રનું નામ છે મેહુદ, MAHOOD, તો વચ્ચે એન ઉડી ગયો છે, નહીં તો મેનહુડ થઈ જાય. એટલે ધ એન ઇઝ મિસિંગ એન્ડ એન ઇઝ એન એન્ટિટી વિચ વી ડુ નોટ નો, સો વી આર મેહુદ એન્ડ વી આર નોટ મેનહુડ. તો એ બતાવે છે, કારણ કે વી આર થ્રોન ઇન ટુ એ યુનિવર્સ વિચ ઇઝ નોન હ્યુમન. આપણે પેથેટિક ફેલસીથી આપણા સુખ દુઃખનું આરોપણ જગત પર કરીએ છીએ. શકુંતલા કણવ ઋષિનો આશ્રમ છોડીને પતિગ્રહે જવા ગઈ ત્યારે હરણાઓએ પાણી પીધું નહીં, કળીઓ ખીલી નહીં, કાલિદાસે આરોપણ કર્યું. હવે એવી ભ્રાંતિમાં આપણે કોઈ રહેતા નથી, આપણને ભયંકર દુઃખ હોય તો તે દિવસે સૂર્ય બહુ ઉજ્જવળ પ્રકાશે છે, અને આપણે ખૂબ આનંદમાં હોઈએ ત્યારે આકાશ બહુ ઘેરાયેલું હોય છે અને કશું જ સારું નથી હોતું. ધીસ યુનિવર્સ ઇઝ ટોટલી ઇન્ડિફરન્ટ ટુ યુ. નાઉ ધીસ જક્સ્ટાપોઝિશન ઓફ એ ટોટલી ઇન્ડિફરન્ટ ઇનહ્યુમન યુનિવર્સ અને એની સાથે સંકળાઈને રહેનારા માણસો, આ એટલે હાઇડેગરે કહ્યું અને સાર્ત્રે એને અનુસરીને કહ્યું કે ધ રિલેશન ઇઝ મિયરલી ઓફ કોન્ટિન્જન્સી ઓફ જસ્ટ બીઈંગ ટુગેધર. તો આપણે સાથે છીએ એટલું જ, અધરવાઇઝ માણસનો જગત સાથેનો સંબંધ કયા પ્રકારનો છે? થ્રોન ઇન નેસ, અંદર ફેંકાયેલો, પ્રક્ષિપ્ત. માણસને માટે ઘણા શબ્દો પુરાણ કથામાંથી મળ્યા. કોઈએ કહ્યું કે માણસ ત્રિશંકુ છે, તો આને આ કહે છે કે માણસ કેવો છે તો કે પ્રક્ષિપ્ત છે, ઇન્ટરપોલેટર, આવી ચડેલો, આગંતુક છે. આ વિશ્વ તો છે જ, એના વિના પણ ચાલશે. અને વિજ્ઞાનીઓ કહે છે કે આપણા કરતા વંદા અને જંતુઓ વધારે જીવવાના છે, એની લાઈફની સાયકલ બહુ ટૂંકી છે, અને એટલા માટે ધે કેન પ્રોક્રિએટ મોર એન્ડ મોર, અને એના બધાને એડજસ્ટ થતા જાય છે. આપણી આયુ મર્યાદા લાંબી હોવાને કારણે આપણને એ બની શકતું નથી. તો કદાચ આ પૃથ્વી પર છેલ્લે લોકોએ ભીષણ કલ્પના કરેલી છે કે આપણે કોઈ હઈશું નહીં પણ વંદાઓ ફરતા હશે. ઇટ વિલ બી ઇન યુનિવર્સ પોપ્યુલેટેડ બાય કોક્રોચીસ.
માણસો તો મરતા જ હશે, આપણે બધી ઇમ્યુનિટી ખોતા જઈએ છીએ અને રેડિયોએક્ટિવ ફોલઆઉટથી ધીમે ધીમે મરતા જઈએ છીએ. નવા નવા રોગોના નામ સાંભળીએ છીએ, આ દુનિયાની વાત છે. ત્યારે આમાં પણ એણે શું કર્યું છે કે એક રીતે જોઈસની પેરેડી કરી છે. એનામાં પણ શોધ છે, ધેર ઇઝ અ ક્વેસ્ટ એન્ડ ધેર ઇઝ અ પિલગ્રીમેજ. માણસ નીકળે છે શોધવા, અને છતાં એ પિલગ્રીમેજ છે તેમાં માણસ કેવી રીતે જતો હોય છે? ઈશ્વરને શોધવા નીકળે છે ખરો. તો જોઈસ અને સેમ્યુઅલ બેકેટ બંને ઈશ્વરને માનતા નહોતા, ઈશ્વર નથી. જેમ દોસ્તોએવ્સ્કીએ કહેલું અને કેમ્યુએ પાછળ તેનો પડઘો પાડ્યો અને કહ્યું કે વેર ઇનોસન્ટ ચિલ્ડ્રન ડાય વિધાઉટ એની રીઝન દેર કેન બી નો ગોડ. માણસ પાપ કરે ને મરે છે તો સમજ્યા, પણ વેર ઇનોસન્ટ ચિલ્ડ્રન ડાય વિધાઉટ એની રીઝન તો એ ઈશ્વર ક્યાં છે? તો આ લોકો પણ ઈશ્વરને માનતા નથી, છતાં પણ એ લોકોના મનમાં એક શંકા રહી ગઈ છે કે કોઈ ખારીલો ઝેરીલો કદાચ ઈશ્વર હશે તો, અને આપણે એને નથી માન્યા માટે જો આખરી શિક્ષા કરશે તો, એ ભય છે બંનેના મનમાં. સો દે આર હોન્ટેડ બાય ધ ડાઉટ દેટ અલ્ટિમેટલી દેટ મે બી અ ગોડ, અને પ્રોબેબલી છુપાઈને રહેનારો કંદો મેલિગ્નન્ટ વેરીલો એવો કદાચ હોય તો હી વિલ ટોર્મેન્ટ અસ એઝ ઇઝ ટોર્મેન્ટિંગ હ્યુમેનિટી જસ્ટ નાઉ. અત્યારે માનવ જાતના પર કેટલી બધી યાતના છે, અને તો પછી કદાચ અમારી સામે વેરલે એનો ભય પણ છે, એ પણ દેખાય છે. તો આમાં લખવાને માટે સાચો સર્જક શું કરે છે કે પોતાને માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરે છે જાણી જોઈને. આપણે જોઈએ છીએ કે જ્યારે દોડની રમતોમાં જ્યારે દોડની સ્પર્ધા યોજાય છે ત્યારે સીધું દોડનારા તો હોય છે, પણ હર્ડલ્સ ઊભા કરીને એને કૂદીને ઠેકીને જનારા પણ દોડનારા હોય છે. ત્યારે જીનિયસ કોને કહેવાય છે? હેન્ડીકેપ્સ ઊભા કરે અને એને ઓળંગે. ત્યારે એણે શું કર્યું છે કે પોતાની ભાષા તો હતી ઇંગ્લિશ, આયર્લેન્ડનો વતની, પાછળથી યુલિસિસના લખનાર જોઈસની સાથે રહેવા માટે ફ્રાન્સ ગયા, પેરિસ ગયા, અને પછી પોતાની ભાષામાં લખવાનું તો આપણને બહુ ફાવે. આપણે ગુજરાતીમાં લખવા બેસીએ તો 15-20-25 વાક્યો બિનજરૂરી પણ લખાઈ જાય, કારણ કે ભાષાનો એક ઢોળાવ છે, ઢાળ છે, લપસણો, એના પરથી આપણે ઊભા રહે એટલે બધું બોલાય જ જવાનું. પણ જે લોકોને અંગ્રેજી પાકું આવડતું નથી તેની જોડે તમે અંગ્રેજીમાં વાત કરો તો બિચારા તૂટક તૂટક થોડું થોડું બોલીને મૂકી દે. એટલે એણે શું કર્યું કે પોતાના પર આ જાતની મર્યાદા લાદવા માટે એણે ફ્રેન્ચમાં લખવાનું શરૂ કર્યું, અને એ ફ્રેન્ચમાં લખવાને કારણે એક જાતની સિવિયર ડિસિપ્લિન, કારણ કે એ ભાષા પારકી છે, ગાંઠે નહીં. ગુજરાતી ભાષા જોડે તમે ગમે તે છૂટ લઈ શકો ને એનું ગમે તે કરી શકો, પણ ફ્રેન્ચમાં તો ન ચાલે. એટલે એને કારણે એની શૈલી તેમજ એના વિચારનું પોત એ બહુ જ ઘટ્ટ બન્યું, અને એટલે જ થોડામાં થોડા શબ્દો વાપર્યાનું કારણ પણ આ જ છે. અને એ જેને કહે છે લિંગ્વિસ્ટિક આર્કિયોલોજી એમાંથી બચી ગયો, કારણ કે મારો તો મારી ભાષાનો આખો ઇતિહાસ મેં આત્મસાત કરેલો છે. એ ભાલણે વાપરેલી ને નરસિંહે વાપરેલી બધી મારી મારા લોહીમાં છે. એટલે જ્યારે હું લખવા બેસું છું ત્યારે આખી એ લિંગ્વિસ્ટિક આર્કિયોલોજીનો મને વારસો મળે છે અને ઉપયોગ કર્યા વગર રહેતો નથી. હું હડપ્પાની સંસ્કૃતિનું પણ બતાવું છું અને બુદ્ધકાળનું પણ બતાવું છું, એ કયા વગર રહેવાતો નથી. પણ એ કહે છે કે મારે પ્રલોભન નથી જોઈતું, માટે એમાંથી છૂટી જાય છે. અને એટલા જ માટે કહે છે, બીજી વાત એ કરે છે કે ઘણા માણસો લખે ત્યારે એમાં તમે પારખી શકો એવી જાતની આખી સહેલાઈથી ગોઠવાઈ જતી એવી પેટર્ન્સ દેખાવા માંડે, ક્લિક થાય. ઘણા લોકો કહે છે ને, હમણાં જ એક સજ્જન અહીંના કોઈ જાણીતા ડૉક્ટર મને મળ્યા, તમારી વાર્તા આજે સવારે મેં સાંભળી રેડિયો પર, મને કંઈ સમજાયું નહીં, નથિંગ ક્લિક્સ. તો આ ફરિયાદ હોય છે, નથિંગ ક્લિક્સ, બરાબર સરસ ગોઠવાઈ જવું જોઈએ બરાબર, અને તમને એમ થાય કે હા હવે બરાબર છે. કારણ કે ઇફ ઇટ ડઝ નોટ ક્લિક ઇન યોર માઇન્ડ ઇટ હર્ટ્સ યોર ઈગો, કે મારામાં શું વાંધો છે, હવે મોટો ડૉક્ટર છું, આ કરું છું તે કરું છું,
અને બુદ્ધિશાળી છીએ અને મને આ સમજાય ને એટલે શું? તો તમે આ શું અળવિતરું કરો છો બીજેપી? અમને આ મુશ્કેલી પડે છે, આખી પ્રજાની ફરિયાદ આ છે એ છે. પણ તો એટલા માટે કહે છે કે આવી ઇઝીલી રેકગ્નાઇઝેબલ પેટર્ન ઊભી કરી આપવી અને એ રીતે ગોઠવવું, તો એ કળાને માટે તો વિઘાતને જ નીવડે. માટે કહે છે કે એની જે આખી પેટર્ન્સ છે એ બધી કેવી છે, ઇન્કમ્પ્લીટ છે. અને બહુ જ નમ્રતાથી કહી દે છે કે ના ભાઈ, આ બધી કડી ખૂટે છે હું જાણું છું, પણ એ જોડવાનું મારું ગજું નથી. દિસ વિલ બી ઇન્કમ્પ્લીટ અને યુ ડોન્ટ ટ્રાય ટુ બી સો ઓડેશિયસ એઝ ટુ ક્લેમ દેટ યુ કેન કમ્પ્લીટ ઇટ. એમ પણ કહે છે, આપણા અહંકારને પણ કહે છે કે તમારો અહંકાર પણ બોધો છે, આ જોડાતો નથી. કારણ કે આની પાછળ એક મહાન જગત વ્યાપી કે બ્રહ્માંડ વ્યાપી એવી દૃષ્ટતા રહેલી છે, જે તમને આ પૂરું કરવા ઉશ્કેરે છે અને પૂરું કરવા દેતી નથી. આઈ વિલ લીવ ઇટ ઇનકમ્પ્લીટ. તો એ રીતે કહે છે. અને એટલા માટે એ હંમેશા એના પાત્રો બધી લાંબી લાંબી યાદી કરે છે. અને જે વસ્તુ તમે પૂર્ણતાથી કરી શકો તેની મસ્કરી ઉડાવે છે. એક રીતે દોસ્તોયેવ્સ્કીએ નોટ્સ ફ્રોમ અંડરગ્રાઉન્ડ ભોયતળિયાના આદમીમાં કહેલું કે આ બેને મેં ચાર કરનારા લોકોથી હું થાક્યો છું, બધું બરાબર ગોઠવી દે છે અને નિરાંતનો દમ ખેંચીને બેસે છે, પણ એના પાત્રો શું કરે છે કે એનું જે એક પાત્ર છે મોલોય, તો આ બધા યાત્રા કરે છે ને, માનું ઘર છોડીને જાય છે ને એને શોધવાને માટે બીજા પાત્રને મોકલે છે, શોધ ચાલે છે. પણ શોધ પોતે નથી કરતો, પણ બીજાના કહેવાથી કરે છે. આ પેરેડી છે. હું બધી શોધ કરવા નીકળું છું ખરો, પણ મને કોણે કહ્યું? મારે આ હૃદયની કોઈ જરૂરિયાત છે? ઇઝ ઇટ એન ઇનર નેસેસિટી વિચ સેન્ડ્સ મી ફોર ધીસ ક્વેસ્ટ? નો. તો થોડું ડિટેક્ટિવ વાર્તા જેવું લાવે છે પેરેડી કરવા માટે, બીજા કોઈ મોકલે છે. ત્યારે એના પાત્ર શું કરે છે કે આ મોલોય છે તો એની પાસે થોડા બિસ્કિટ છે, એનું બીજું પાત્ર છે મર્ફી પહેલી નવલકથામાં, હવે એની પાસે છે ત્યાં થોડા બિસ્કિટ છે, એની અમુક સંખ્યા પણ આપેલી છે, અને એ સંખ્યાને એ અમુક રીતે ગોઠવવા માગે છે, પરમ્યુટેશન્સ એન્ડ કોમ્બિનેશન્સ, અને કરે છે. અને પછી કહે છે કે આ બધાને ગોઠવણી કરવી હોય તો જુદી જુદી 120 રીતે કરવી જોઈએ, કરી શકાય એમ કરીને મેથેમેટિકલ પ્રોબ્લેમ સોલ્વ કરે છે 120 રીતે, અને પછી ગોઠવવા માંડે છે. પણ ત્યાં શું બને છે કે એક કૂતરો આવીને બધા બિસ્કિટ ખાઈ જાય છે. ધીસ ઇઝ ધ પેરેડી. તેવી રીતે આ એનું જે પાત્ર છે મોલોય, એ બધે ફરી આવીને પછી દરિયાકાંઠે જઈને બેસે છે, અને દરિયાકાંઠે બેઠા પછીથી એનું પેટ ખાલી છે અને શું કરવું, ખાવા પીવાનું કશું છે નહીં. એના પાત્રો બધા કેવા છે? મેં કહ્યું તેમ પાંગળા. આ જે મોલોય છે એ લાકડાની ગોળીને આધારે ચાલે છે. અરે, લાકડાની ગોળી આધારે ચાલે છે, પણ પાછું શું કરે છે? સાયકલ પર બેસીને બધે જાય છે, ગોળી બાંધી દે ક્રોસ બાર જોડે, સાયકલ પર બેસે ને પછી જાય. તો આવું પાત્ર છે, પોતાની જાતે જઈ શકે નહીં કરશે એવી જાતનું, એનું વાહન છે તે બાયસાયકલ છે. હવે એ એવી રીતે જતા જતા ત્યાં એક બાઈ છે, તેનો બાળક મરી ગયું છે, પતિ છે નહીં, અને એનો એક પાળેલો પુત્ર છે. ત્યાં બીજી એક વાત સેમ્યુઅલ બેકેટ કહે છે કે આ જગતમાં બધા છે તે સમીકરણો માંડીને જીવે છે, આ બરાબર આ, આ બરાબર આ, અને આપણે એક આખી એક શ્રેણી ગોઠવેલી છે. એના પાત્રો બહુ જ સિરિયસલી બોગસ લિસ્ટ બનાવે છે બધા, બહુ સિરિયસલી બનાવે, પણ આખી યાદી બહુ કાળજીથી બનાવે, પણ કેવી હોય, બોગસ હોય. લખાય કે મર્ફીની ડાયરી છે, અને એ ડાયરીમાં બધા તારાઓની નક્ષત્રોની ગતિ બધી નોંધ્યા કરે છે, એનું ગણિત માંડ્યા કરે છે, પણ બધું બોગસ. અને એમ પોતાને કહે છે કે આઈ એમ ઓક્યુપાઈડ વિથ સમથિંગ વિચ ઇઝ એક્સ્ટ્રા ટેરિટોરિયલ, એમાં મારું કામ છે. ત્યારે એ આ પ્રમાણે કરે છે, તો પેલી બાઈનો કૂતરો છે, એ કૂતરો કેમ છે? તો કે ધીસ ઇઝ એન એજ ઓફ સબસ્ટિટ્યુટ્સ, આપણને મૂળ વસ્તુ જોઈતી નથી, જગત જોવું નથી, છાપામાં જોઈ લઈએ કે ટીવી પર જોઈ લઈએ, તો આ નહીં હશે તો આનાથી ચાલશે. આપણે આખી શ્રેણી ગોઠવેલી છે,
આ નહીં હોય તો આ આ નહીં હોય તો આ સત્યનારાયણની કથા કરાવવામાં કહે છે તેમ કે સવાસે શીરો કરો ન હોય તો સાકર મૂકવીને, સાકર નહીં હોય તો પણ તુલસીનું પાંદડું ચાલે. તો આ આ સંસ્કૃતિ છે. સબસ્ટિટ્યુટ્સ, ધીસ ઇઝ એન એજ ઓફ સબસ્ટિટ્યુટ્સ. તો પેલા એક વિલિયમ સેન્સન નામના લેખકની એક વાર્તા છે કે અહીંયા આપણને ક્યાં કોઈ મૂળ લાગણી જોડે ક્યાં આપણને સંબંધ છે. માણસોએ તો શું કર્યું છે, આખી સંકેતોની વ્યવસ્થા ઉભી કરીને માણસ પોતાના એકાંતમાં ચાલ્યો ગયો છે. ધ વર્લ્ડ ઇઝ લેફ્ટ આઉટસાઇડ, વી આર જસ્ટ હેપી વિથ અ સિસ્ટમ ઓફ સિમ્બોલ્સ એન્ડ સાઇન્સ. બસ સિમ્બોલિક લોજિક, મેથેમેટિકલ સિમ્બોલ. ભાષાની પણ જરૂર ક્યાં રહી? હવે માણસો ભાષા વાપરતા નથી, ભાષા પર વહેમ આવે છે. લેંગ્વેજ ઇઝ સસ્પેક્ટ, કે તમે ભાષા દ્વારા જ છેતરો છો. અને પોલિટિશિયન એ વહેમને પાકો કર્યો છે. એ લોકો શાંતિની વાત કરતા હોય ત્યારે યુદ્ધે ચડવાના હોય, ગરીબી દૂર કરવાના હોય ત્યારે થોડા વધારે લાખ ગરીબો વધારવાના હોય. આપણે વિશ્વાસ નથી. લેંગ્વેજ ઇઝ એ સસ્પેક્ટ, કારણ કે લેંગ્વેજ જોડે માણસની લાગણી ભળે છે. અને લાગણી આગળ માણસનું કશું ચાલતું નથી. લાગણી ધૂંધળી છે, એના નામ પાડી શકાતા નથી, ઓળખાતું નથી. એટલે દેર ઇઝ અ જનરલ રિટ્રીટ ફ્રોમ વર્ડ્સ. માણસ ભાષાથી પીછેહટ કરતો જાય છે. તમે જુઓ ઇકોનોમિક્સ, તો આજે ઇકોનોમેટ્રિક્સ એ મેથેમેટિક્સની ભાષામાં વાત કરે છે, કારણ કે ચોક્કસ આંકડા આપવાના છે. તમે કહો છો દેશમાં ગરીબાઈ છે, મેં એક માણસને ભૂખમરાથી મરતો જોયો, તો એ ના ચાલે. આંકડા આપો, કોષ્ટકો આપો, તો જ માની શકાય, તો ન માની શકાય. સ્ટેટિસ્ટિક એવી રીતે ફિઝિક્સ તો મેથેમેટિકલ સિમ્બોલ્સ વાપરે જ છે. નાઉ સોશિયલ સાયન્સ ઇઝ ઓલ્સો યુઝ એલ્જીબ્રિકલ સિમ્બોલ્સ. ભાષાની જરૂર ક્યાં રહી? અને હવે કોન્ક્રીટ પોએટ્રી આવી છે. ટાઈપરાઇટરથી તમે આંગળી દબાવી જાઓ આંખ મીચીને, જે કોમ્બિનેશન થયા તે ખરા, એમાંથી અર્થ તો ઉપજાવવાનો નથી, ટાઈપોગ્રાફી માત્ર. એટલે ધીમે ધીમે જુઓ કે શું ચાલી રહ્યું છે, કે માણસ અર્થથી દૂર જાય છે. અર્થને ઉલેચી નાખીને ખાલી કરી નાખો, શૂન્ય ઊભું કરવું, અને એ શૂન્ય તે બ્રહ્મ. માનવું હોય તો માનો, તમારું ગજવું હોય તો માનો, નહીં તો છોડી દો. ત્યારે આ દેર ઇઝ અ રિટ્રીટ ફ્રોમ વર્ડ્સ. તો આ સબસ્ટિટ્યુટનો જમાનો છે. ત્યારે પેલો કૂતરો છે એનો, તે કૂતરો શાને માટે છે? તો કે એનું બાળક મરી ગયું છે અને એનો પ્રેમ હવે તેને ક્યાં ઠાલવવો, કશુંક તો જોઈએ. દાદા ગયા તો પાઘડી રહી, ગાંધી ગયા તો પાવડી રહી, કંઈક ને કંઈક રહી જાય છે. પાછળને પકડી રાખીએ છીએ. અને જો આપણને પોતાને મમતા હોય તો આપણા દીકરાઓને પહેલેથી કહેતા છે, બધું ઠીક છે પણ મારું આ રાખજે. એમ પાછું તેને જાળવણી પછી આપણે એને કરતા જઈએ છીએ કે મેં આ પેનથી આ લખેલું, માટે આ પેન સાચવજે, કોઈ આવે તો બતાવજે, જે જુવાનોને પ્રેરણા મળશે કે આનાથી લખાયેલું. તો હેમિંગવેનો એક સરસ પ્રસંગ છે કે 12-13 વર્ષની ઉંમરે એના બાપે એને એક બ્રાઉન ફાઉન્ટન પેન બેગ ભેટ આપેલી. કઈ દીકરો લક્ષ્ય કરશે એવી કઈ ખબર નહોતી, કે ત્યારે તો કહેવાના લક્ષણ નહોતા. પછી પહેલી વાર ઘર છોડીને નાસી ગયો, પાછો આવ્યો ત્યારે બ્રાઉન ફાઉન્ટેન પણ ભેટ આપી. પછી શું થયું કે આગ લાગી ગઈ, ઘરમાં કઈ સળગી ગયું. અને એણે જોયું તો બધું કંઈ બળી ગયેલું, પણ ફાઉન્ટેન પેન બાજુ એમને એમ પડી રહેલી, એણે ઉચકી લીધી. ત્યારે એને પછીથી ખ્યાલ આવ્યો કે આ બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું, બધું જતું રહ્યું, અને આ ફાઉન્ટેન પેન રહી, તો કે એનો સંકેત હશે કંઈ કે મારે આનું કંઈ કામ લેવાનું. પછી એણે લખવા માંડ્યું કે સંસાર સળગી જશે પણ કલમ તો અમર રહેશે, લખવાનું. એવી કંઈક એને કિશોરના મનમાં કલ્પના આવી, અને ધેટ બ્રાઉન ફાઉન્ટન પેન ચેન્જ ધી હિસ્ટ્રી ઓફ લિટરેચર ઓફ વર્લ્ડ, એવું બની ગયું. ત્યારે આ ધીસ ઇઝ એન એજ ઓફ સબસ્ટિટ્યુટ છે આ અર્થમાં. અને વિલિયમ સેન્સમે એની વાર્તામાં લખ્યું કે મોટા શહેર છે તેવું એક શહેર, અને શહેરમાં એક સબવે બોયરામાંથી જતો રસ્તો, ઉપર ટ્રાફિક ઘણો એટલે માણસો ચાલે ક્યાં. એટલે જુઓ માણસ હવે શું કરવા માંડ્યો છે, દરમાં પેસવા માંડ્યો છે. ઉપર વાહનો ચાલે છે, માણસ દરમાં ભરીને નીચેથી નીકળે છે, ચોરના જેવો બોયરામાંથી. ધેર આર સબવેઝ ઇન ધ સિટીઝ,
where you disappear and come out again at the other end. તો એ સબવેમાં પેલી એક સ્ત્રી આવે છે, બહુ જુવાન. આપણા ગુજરાતી વાર્તાકારો કહે તેમ તસ તસ તું યૌવન. નીચે ઉતરે છે અને જુએ છે તો આખા સબવેના છેડા સુધી કશું જ નથી, કોઈ માણસ નથી. ગભરાઈ ગઈ. આપણા સમાજમાં ક્યાં સ્ત્રી સલામત છે? દિલ્હીની વાત સાંભળીએ છે કે સુરત ડૂબે પછી સ્ત્રીઓએ પણ ઘરમાં ભરાઈ જવાનું. સૂર્ય સાથે સંબંધ, ચંદ્ર સાથે નહીં. ત્યારે એ આપણો સમાજ જે સ્ત્રીને સલામતી આપી શક્યો નથી. દમયંતી તો વનમાં વલવલતી હતી, પણ બધી દમયંતી હજુ પણ આજે પુરુષોથી ઘેરાયેલા વનમાં વલવલે જ છે. આ સિંહગન અરણ્યમાં આ સ્ત્રીઓ વસે છે. ત્યારે એ જયારે પગથિયા ઉતરતી હતી ને જોયું તો સામા છેડા સુધી કશું નથી, એક ફેરીઓ બેઠો છે. અને એને થયું કે આટલા પગથિયા ઉતરી ગઈ ને જો પાછી ઉપર ચડવા જઈશ તો એને ખબર પડશે કે મને ભય લાગ્યો છે તો પાછળ દોડશે અને મને પકડશે. એટલે જાણે ભય નથી લાગ્યો એમ માનીને હું ચાલી જ જાઉં તો વધારે સારું, પછી તો જે થવાનું હશે તે થશે. તો હૃદયના ધબકારાને પેલા ઊંચી એડીના બૂટના ઠપકારાથી ઢાંકતી ઢાંકતી એ ચાલી અને આગળ જતા પેલું જ્યાં ફેરી આગળ જે આવીને ઊભી ત્યાં એકદમ ફેરી અડધો ઊભો થઈ ગયો. ફેરી લગભગ ચીસ પાડી, પણ ગળામાંથી ઘણી વાર થાય છે ને સ્વપ્નમાં પણ આપણે ચીસ પાડવા જઈએ અને અવાજ ન નીકળે. ભગવાન કરી વખતે જ અવાજ બંધ કરી દેશે. તો ચીસ પાડવા ગઈ પણ ચીસ નીકળી નહીં અને પેલો ફેરી અડધો ઊભો થઈ ગયો. એને થયું કે ખલાસ મરી ગયા, કોઈ આજુબાજુ ઉગારનાર છે નહીં. ત્યારે પેલી એક પેલા એકદમ પૂછ્યા ઊભા થઈને પૂછીને કહ્યું, મેડમ હેવ યુ ગોટ અ સ્ટબ ઓફ અ પેન્સિલ? તમારી પાસે પેન્સિલનું ઠૂઠું મળશે? એને પેન્સિલ આખી નથી જોઈતી, શું જોઈએ છે? સ્ટબ ઓફ અ પેન્સિલ. પછી એટલે પેલી કહ્યું કે હા, જાન છૂટ્યો. કરીને કાઢીને આપી અને એક બે ડગલા આગળ જઈને જોયું તો એણે દિવાલ પર એક અશ્લીલ શબ્દ લખી દીધો. He could not satisfy the real desire, the carnal desire. He just wrote the word and he was satisfied. So this is an age of substitute. આખી આ વ્યવસ્થા આ પ્રમાણે ગોઠવેલી છે. ત્યારે મારો કૂતરો જે હતો એનું બાળક મરી ગયેલું, તે બાળકને સ્થાને આ કૂતરો. અને પછી શું થયું? તો કે એ આની સાયકલ નીચે આવી ગયો કૂતરો. આ લંગડો માણસ, એની સાયકલ. અને એના નીચે પેલો કૂતરો આવી ગયો અને ચગદાઈ ગયો તો કૂતરો મરી ગયો. કૂતરો મરી ગયો એટલે બધા લોકો ભેગા થઈ ગયા. એવું કંઈ હોય ને તો બધા કૂતરાનો પક્ષ ખેંચે કે આ બિચારી બાઈનો એકનો એક આધાર કૂતરો, અને તે એને તે મારી નાખ્યો. એટલે એને બધા મારે એવી તૈયારી થઈ ગઈ. આ બિચારો શું કરે લંગડો માણસ? તો એની ગોળી લાકડાની જે હતી ટેકવાની તે પણ લઈ લીધી. એટલે પછી સ્ત્રીને એકદમ પેલું વાત્સલ્ય ઉભરાયું, ના ના મારશો નહીં. તરત કૂતરાનું સ્થાન એને લઈ લીધું. ધ સબસ્ટિટ્યુટ વોઝ રેડી, તૈયાર જ હતું કે ચાલ ચાલ તું મારે ઘેરે ચાલ. તો હી અન્ડરસ્ટુડ ધેટ નાવ આઈ એમ ધ ડોગ. અને એને પાડે છે. પછી જવા તૈયાર થાય છે તો એને વેમ જાય છે કે મારા ખાવાનામાં કશું કેવું નાખે છે ને જેને કારણે મને સી ડ્રગ્સ મી એન્ડ સી ડઝન્ટ એલાવ મી ટુ ગો. કારણ કે જ્યારે જ્યારે પેલી કરે શું ત્યારે જુઓ કે સેમ્યુઅલ બેકેટ બહુ મસ્કરો માણસ છે ને એની મસ્કરી એવી છે કે આપણને દજાડે. કે ભાઈ તમે શું કરા લડી મારો છો? મેન એન્ડ ડોગ ઓર ડોગ એન્ડ મેન, વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? ખાસ કશો ફેર નથી. ત્યારે એની આ બધી ઇન્કમ્પ્લીટ પેટર્ન્સ હોય છે, પૂરી નથી હોતી. તમારે પૂરું કરવાની કંઈ જરૂર નહીં, પણ એમાં ધેર ઇઝ આ બધું. દરિયાકાંઠે પેલો બેઠો છે મોલોય અને એને ભૂખ લાગી છે, લંગડો છે, ક્યાં જાય? કોઈ એની પાસે આવતું નથી. અને ત્યારે આજુબાજુમાં બધા પથ્થર પડ્યા છે તો પથ્થરને ચૂસે છે. તો પથ્થરનો ઢગલો કર્યો છે એણે, જેથી પથ્થરને ચૂસવાથી સબસ્ટિટ્યુટ અગેન ખાવા જેવું લાગે. એટલા માટે પથ્થર એકઠા કર્યા છે. હવે એ પથ્થર 16 પથ્થર છે અને એને 4 ખિસ્સા છે. હવે 4 ખિસ્સામાં 16 પથ્થર એવી રીતે મૂકવા જોઈએ કે એક પથ્થર એક જ વાર ચૂસાય, બીજી વાર ન ચૂસાય.
અને એની ગોઠવણી કરવા માટે મથ્યા કરે છે, પણ કઈ ઉકેલ સૂચતો નથી એટલે પછી 14 બાકીના 15 પથ્થર ફેંકી દે છે ને એક જ રાખે છે ને તેને ચૂસ્યા કરે છે. આવા મેથેમેટિકલ પ્રોબ્લેમ્સ એના પાત્રોને હંમેશા મૂંઝવતા હોય છે, ડેમ સિરિયસ અબાઉટ ઇટ. પણ પછીથી શું કરે કે ફેંકી દે ને એક જ રાખે, ત્યારે એક જાતનો એનો એક જુદી જ જાતનો ધેર ઇઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી કોમિક ટચ, અને એમાં માણસની બહુ જ ઊંડી મસ્કરી હોય છે, જે સમજે તેને વાગે ને નહીં સમજે તે પણ બાઘો બનીને હશે તો ખરો જ. એટલે બાઘાઈ પણ ખુલ્લી પાડે અને હૃદયને પણ તમારા હૃદયને પણ છેડે, એવો એક બહુ વિલક્ષણ માણસ છે. ત્યારે એણે આ એના જે પાત્રો છે એ પાત્રો ધીમે 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 આપણી નજર આગળથી અદૃશ્ય થતા જાય છે. પાત્રો આપણે તો મુનશીની સૃષ્ટિથી ટેવાયેલા, અદૃશ્ય થવા માટે કે પોતાની આઈડેન્ટિટી છુપાવવા માટે બુકાની બાંધે, પણ બુકાની તો જતી રહી. પણ આ પાત્રો છે તે ચાલી શકતા નથી, એક જ જગ્યાએ સ્થિર રહે છે. અને એનું કારણ એ છે કે એના પાયામાં એક બહુ મોટો મેટાફિઝિકલ ક્વેશ્ચન બેકેટે મૂક્યો છે, અને તે પ્રશ્ન એ છે કે આ બધી સંસારની આખી બધી જે વિટંબણા, ગર્ભમાંથી બહાર આવવું અને મૃત્યુના ગર્ભમાં જવું, એ કહે છે એક જગ્યાએ કે વી કમ આઉટ ઓફ અ હોલ એન્ડ અનધર બ્લેક હોલ ઇઝ વેઇટિંગ ફોર અસ. વાય ધીસ ગેમ? ફોર હુઝ એડવાન્ટેજ? હુ ઇઝ ધ વિટનેસ? હુ ઇઝ ધ સ્પેક્ટેટર? એન્ડ હુ આર ધ પ્લેયર્સ? શા માટે આ બધાનો અર્થ શું છે? એટલે કહે છે કે ના, અમે તો જરા પણ ચસવાના નથી. વી રિફ્યુઝ ટુ મૂવ, વી ડુ નોટ વોન્ટ ટુ બજ એન ઇંચ. એટલે તમે જોશો કે એના પાત્રો સ્ટેજ પર હોય છે તે ત્યાંના ત્યાં જ ફર્યા કરે છે, એ કશે જતા નથી. દે વેઇટ ફોર સમથિંગ ટુ હેપન, વેઇટિંગ ફોર ગોડ, દે વેઇટ બટ નોબડી કમ્સ. અને જે આવે છે તે કોણ? પોઝો, પેલાને પટો બાંધીને લઈ આવે છે માણસને. તો કોણ આ દુનિયામાં? પછી એ બેકેટ સરસ રીતે કહે છે કે તમારે સલામતીથી જીવવું છે, તમારે તમારો ઇનિશિયેટિવ લેવાનું છોડી દો, ગળામાં પટ્ટો બાંધી દો, કોઈને શોધી કાઢો જે તમને દોરીને લઈ જાય તો સલામત છો તમે. યુ હેવ નથિંગ ટુ ડૂ, દેન યુ વિલ નોટ બી કોન્ફ્રન્ટેડ બાય એની પ્રોબ્લેમ્સ વોટસોએવર. પણ બીજી વારે પોઝો પાછો આવે છે ત્યારે આંધળો થઈ ગયો હોય છે. હવે આંધળો પેલા પટ્ટા બાંધેલા કૂતરાને કેવી રીતે દોરે? તો ત્યાં પણ માણસ કૂતરા જેવો છે એવું એને બતાવ્યું છે. ત્યારે ધીમે ધીમે આ કેરેક્ટર છે કહે છે કે દેર ઇઝ એને એની દુનિયામાં શું છે, દેર ઇઝ ટોટલ એબસન્સ ઓફ લોકોમોશન, કોઈ પણ જાતની ગતિ ની સામે વિદ્રોહ છે કે ના અમે ખસવા નથી માગતા. અને એટલા માટે એના પાત્રો ચસતા નથી. એટલું જ નહીં પણ એક નાટકમાં એના પાત્રો આવે છે તે મોટી કોઠીની અંદર પુરાયેલા છે. એક બીજું નાટક છે એમાં એક સ્ત્રી રેતીમાં ગળા સુધી ઢંકાઈ ગયેલી છે, આમ કથાથી જકડાયેલા પુરાઈ ગયેલા એવા એના પાત્રો છે. અને બેકેટ કહે છે કે આપણું તો એવું જ છે, પણ તમારી આજુબાજુ તમને ઢાંકી દેતી રેતી દેખાતી નથી એટલું જ, તમે જે કોઠીમાં પુરાયો છો એ કોઠી દેખાતી નથી એટલું જ, બાકી તમારી સ્થિતિ આ જ છે. ચાલી ચાલીને ક્યાં જવાના હતા, ક્યાં ફરવાના હતા? અહીંયા નીકળ્યા ત્યાં ગયા, પાછા ઘેરે ગયા, પાછા નીકળ્યા પાછા ગયા. ક્યાં ગયા હતા તમે? કેટલું ચાલ્યા? કેટલે પહોંચ્યા? તો કે કશે નહીં. ત્યારે આ રીતે આ આઈસોલેટો નવો શબ્દ આઈસોલેશન પરથી, હિઝ કેરેક્ટર્સ આર આઈસોલેટોસ, દે આર આઈસોલેટેડ પર્સન્સ. અને એ આઈસોલેશન કેટલી બધી જાતનું છે, ફ્રોમ વન અનધર, એટલું જ નહીં ફ્રોમ ધ રિસોર્સિસ ઓફ હિસ્ટ્રી, ઇતિહાસથી વિચ્છિન્ન, એકબીજાથી વિચ્છિન્ન, સમાજથી વિચ્છિન્ન, અને જેનો એક હાથ બીજા હાથને ઓળખે નહીં એવા, જેનો એક હાથ બીજા હાથને ઓળખે નહીં એવા વિચ્છિન્ન, આ જાતના પાત્રો એને સર્જ્યા છે. મર્ફી તો આ પાત્રો કેવા છે? તો કે થોડીક જે ભાષા બોલે છે એ ભાષાના માત્ર બાંધેલા પડીકા જેવા, દે આર વર્બલ પાર્સલ્સ, અંગુપાંગો નથી, દે આર વર્બલ પાર્સલ્સ, ભાષાના બાંધેલા પોટલા જેવા. અને તે કેવા? એક જાતનું કન્વિનિયન્સ. અને
जेना बनेला से तो बधु एक कोथड़ा में तमे मोदी नी दुकाने जाओ ने थोड़ो लई आओ थोड़ा साबु लीधा चारू एक पैकेट लीधु एम बधी परचून वस्तु लीधी ने प्लास्टिक नी कोथड़ी में भरी ने लई आव्या एना जेवा पात्रो छे। तो आपणे तो बधा जे पात्रोना पात्रालेखनना ख्याल बीए ने एमए नी परीक्षा में पूछीने ने उत्तरो वाँचीने आपणा ज लखावेला जवाबो वाँचीने जे खुश थया तो आपणो कोई बीएनो विद्यार्थी फट लईने एम कही दई शके क्या बेकेट ने पात्रालेखन नु भान नथी, पात्र में कई संगति नथी, कई देखात नथी, रेखाओ एनी बराबर स्फुट थती नथी। तो आ जातना पात्रो छे, दे आर जस्ट जम्बल टुगेदर एज प्रोविजनली एने इनसिक्योरली एज द कंटेंट्स ऑफ ए ग्रोसरी बेग। ए जातना पात्रो छे। त्यारे आ जो मानसनू थयेलू इंटीग्रेशन जेनी आपणे वात करता था कि इंटीग्रेटेड ह्यूमन बीइंग क्या छे, तो सैम्युअल बेकेट बतावे छे कि तो हवे तो ईश्वरने माटे पण बहु अघरू बनी गयू छे। ए कदाच महाभारतना युद्धना 19मा दिवसे पोताना पतिनी पाछळ सती थवा ઈચ્છનારી સ્ત્રી દૂરથી હાથ પગ માથું બધું ભેગું કરી લાવી શકી હશે અને સતી થવાનું સુખ માણ્યું હશે, પણ હવે તો ઈશ્વરને માટે પણ શક્ય નથી। વી આર સો મચ ડિસજોઇન્ટેડ, વી આર સો મચ ડિસમેમ્બર્ડ ધેટ ઇવન એ ગોડ ડેર નોટ કમ એન્ડ જોઈન અસ। તો પછી આ દુનિયા આ સ્થિતિ છે તેમાં તમે માણસને આંખો બતાવો ને આ બધું કરો એનો શું અર્થ છે? તો દે આર ડિસઇન્ટિગ્રેટેડ, એટલે એ લોકો એક કામમાંથી બીજા કામમાં અને એ રીતે ચાલ્યા કરે છે। પણ એનો જે કોન્ટેક્સ છે તો એ એક જાતનું સંદર્ભ જે રચાયા કરે છે એમાંથી, અને સંદર્ભની બહાર જે માણસ ફેંકાતો જાય છે એણે એવી રીતે રચ્યું છે કે તમે રસપૂર્વક જોયા કરો છો ને વાંચો છો, સમહાઉ હી હેઝ અ મેજિક, હી હિપ્નોટાઇઝિસ યુ। અને એવી રીતે લખે છે ભાષા એવા કોઈ નાઇવ માણસની જેમ બોલે છે ને લખે છે કે જેમ બાળકની કાલી વાણી સાંભળવાનું મન થાય તેમ તમે પાછું સાંભળ્યા વગર રહી શકતા નથી। ત્યારે એ પ્રમાણમાં મર્ફી એ જરાક પહેલી નવલકથાનું જે પાત્ર છે થોડું નોર્મલ લાગે છે, એને ચોક્કસ સ્થળ છે તે સ્થળનું પણ ભૂગોળનું પણ નામ આપ્યું છે, પછી તો ભૂગોળ જતી રહે છે। અને એની સાથે બીજા સંબંધમાં આવનારા કેટલાક પાત્રો પણ છે, પણ એ કોઈ જોડે સંબંધ આપવામાં કે સંપર્ક કરવામાં એ નિષ્ફળ જાય છે। એની આંખો ઉષ્મા વગરની, બેકેટ વર્ણવે છે તેવી આઈસી આઈઝ એવી છે, અને કેવી રીતે રહેશે